વલસાડના યુવાન પારનેરા ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શન કરવા જતા માતાજી પ્રસન્ન થયા. ચૈતરી નોરતામાં પારનેરા ડુંગર પર બિરાજેલા માતાજીના દર્શન કરવા ગયેલા વલસાડના 20 વર્ષીય યુવાને કાલિકા માતા પ્રસન્ન થયા બાદ તેના હાથમાંથી કંકુ ઝરતા ભક્તો દર્શન કરવા માટે પડાપડી કરી હતી. જો કે આ યુવાનને દશા માતા, ખોડિયાર માતા, મોગલ માતા અને અંબે માતા અને મહાકાળી માતા પ્રસન્ન થતા તેમના ઘરે મૂર્તિઓની સ્થાપના પણ કરવામાં આવી છે. શ્રદ્ધા હોય તેના પુરાવાની જરૂર પડતી નથી, ભગવાન અનેક રૂપમાં આવતા હોય છે. ભક્તોને પરચાઓ મનુષ્ય અવતાર રૂપે આપી હોવાના કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વલસાડ શહેરના કૈલાસ રોડ પર આવેલા સ્મશાન ભૂમિ સામે રહેતા દિવ્યેશભાઈ કમલેશભાઈ પટેલ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા બાદ વલસાડ રેલવે સ્ટેશન પર નોકરી કરતા હતા. દિવ્યેશ પટેલને છેલ્લા એક વર્ષથી માતાજી સપનામાં આવતા હતા, જેથી તેમણે પોતાના ઘરે દશા માતા, ખોડિયાર માતા, મોગલ માતા, કાલિકા માતા, અંબા માતાની મૂર્તિની સ્થાપના કરી પૂજા પાઠ આરતી કરી છે. હાલમાં ચૈતરી નોરતા ચાલી રહ્યા છે તે દરમિયાન દિવ્યેશ પટેલ આજરોજ વહેલી સવારે વલસાડ નજીકના પારનેરા ગામે આવેલા પારનેરા ડુંગર પર બિરાજેલા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન દિવ્યેશ પટેલને કાલિકા માતા પ્રસન્ન થયા હતા અને તેના હાથમાંથી કંકુ ઝરતા ભક્તો દર્શન કરવા માટે પડાપડી થઈ હતી. જો કે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.